પત્ની કે ભલે આપણે 40-50 વર્ષના રહ્યા, પણ પિયર જાય ને તો અમે 18-20 વર્ષના હોય એવો અહેસાસ થાય અમને. તો કે એ બહુ સારું કહેવાય. પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય? ઈ કે તમે જાઓ તરત. કેટલા વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી જો છે ને. અલા તો થશે એમ કહું છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. હા, મારો એક મિત્ર છે, મને કે ધીરુભાઈ સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કર? એ કે પછી મને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય. અલ્યા સાંભળો છો? હા બોલો. હું પિયર તો જઉં પણ મારી એક શરત છે. કઈ શરત છે? તમે મૂકવા આવશો ને તો જ હું જઈશ, નકર નહીં જઉં. તો મારી એક શરત છે. કઈ? હું લેવા આવું ને તો જ તારે પાછું આવવાનું, નકર આવવાનું નહીં. યમરાજા એક ડોશીમાનો જીવ લેવા આવ્યા. હાલો મારી તમને લેવા આવ્યા છે. તો કે 2 મિનિટ ખમો યમરાજા, સ્ટેટસ મૂકી દઉં. આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. બાયુએ આપણે બધી વસ્તુ લઈ લીધી. આપણે પેન્ટ પહેર્યા, ટીશર્ટ પહેર્યા, ચશ્મા પહેર્યા. એક બાપાનો લેંઘો બાકી હતો, એનો પ્લાઝો કરીને પહેર્યો. હામેણાથી વાળું હોય પેલા એને ઊંચો ઠબકારવો પડે, પછી ડમરિયું ચડાવે. ઘણા આમાં એવા છે, ઘેરે ઊંચા ઠબકારે ત્યારે ધંધા ઉપર જાય. બહુ ઉતરસ આવતી હતી એની ઘરવાળીને. દવાખાને લઈ ગયો તો ડોક્ટર કે બોલો ભાઈ. તો કે આમને ઉતરસ બહુ આવે છે. તો ડોક્ટર કે લુખી છે? કે ના રે ના સાહેબ, મારી ઘરવાળી છે. છોકરીઓને લગ્ન વગર માસી કહેવાતી હોય તો છોકરાઓને માસા કેમ નહીં? જનતા જવાબ માંગે. ગજબ નો શબ્દ છે સોરી. સોરી બોલો ને તો ગમે એવો ઝઘડો હોય પૂરો થઈ જાય, પણ ઈ જ સોરી ડોક્ટર બોલે ને તો માણસ પૂરો થઈ જાય. અમુક બાયુના લગ્ન ન થાય ને ત્યાં સુધી તમે ગમે ત્યાં પૂછો ને તમારી ઉંમર કેટલીક? 20 વર્ષ. હા, એના લગ્ન ન થાય ત્યાં સુધી 20 વર્ષ ના જ રહી. લગ્ન થઈ ગયા પછી 30 વર્ષ ના રહી, મરી જાય ત્યાં. કેટલી ઉંમર કે? હજી 30 વર્ષ. આ કોર્ટમાં એક ભાઈ ને જજ સાહેબે 50 વર્ષની સજા આપી. તમને 50 વર્ષની સજા. ઓલો કે સાહેબ એટલું તો હું જીવીશ નહીં. તો કે ખેંચાય એટલું ખેંચી લઈજે. કે તમારે છૂટાછેડા લેવાનું કારણ શું? મારી પત્ની 1 વર્ષથી મારી હારે બોલી નથી. તો મેજિસ્ટ્રેટ સાહેબ કે હજી 1 તારીખ આપું છું, વિચારીને આવજે, આવી પાછી જળશે નહીં.